નસવાડી તાલુકાના દુગધાર તળાવ ગામને જોડતો રસ્તો ગેરંટી પીરિયડ પૂર્ણ થાય તે પહેલા જ તૂટ્યો. નસવાડી તાલુકાના આંતરિયાળ છેલ્લું ગામ તળાવને જોડતા રસ્તા ખૂબ જ ખરાબ થઈ ગયા છે. આ રોડ ઉપરથી પસાર થવું પગ તોડવા જેવું છે. નસવાડી જિલ્લા પંચાયત રોડ બાંધકામ વિભાગ હજુ સુધી આ રસ્તાની હાલત જોવા પહોંચ્યા નથી. નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગની દેખરેખમાં આવતા દુગધા તળાવ ગામને જોડતો રસ્તો કરોડના ખર્ચે પ્રધાનમંત્રી ગામ સડક યોજનામાં બનેલ હતો. આઝાદીના વર્ષો બાદ બનેલ ડામર રોડ તંત્રની ભ્રષ્ટ નીતિના કારણે ગેરંટી પીરિયડ પૂર્ણ થાય તે પહેલાં જ ખરાબ થઈ ગયો હતો. જે રોડ ગ્રામજનોની ઉગ્ર રજૂઆત બાદ જ તે એજન્સીએ ફરી કામગીરી હાથ ઉપર લીધી હતી, પરંતુ તેમાં પણ તંત્રની મીઠી રહેમ નજર હેઠળ કામ કરતા હોય વિસ્તારના જાગૃત લોકોએ કામ અટકાવ્યું હતું. ત્યારબાદ આરએનબી તંત્રે તપાસ શરૂ કરાઈ છે તેવી લોલીપોપ જાગૃત નાગરિકોને આપી હતી અને કામગીરી અટકાવાઈ હતી. તેણે પણ આકસ્માત થવા એક વર્ષ થવા આવ્યું. તળાવ ગામનો મુખ્ય રોડ પથ્થરરા રોડ બન્યો છે. નસવાડી આરએનબી વિભાગના રસ્તો ચાલવા લાયક બનાવે તેવી ગ્રામજનોની માંગ સાથે વિડીયો વાયરલ કર્યો હતો. આજે પણ ગામમાં 108 આવી શકતી નથી. 600 જનસંખ્યાની વસ્તી ધરાવતું ગામ હાલ રાજકીય નેતાઓ અને ભ્રષ્ટ તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. બહેન દીકરી સગર્ભા હોય તો તેણે આ રસ્તા ઉપરથી લઈ કઈ રીતે જઈ, બાઇકના ટાયર ફૂટે તેવો રસ્તો બન્યો છે. પગપારા ચાલીએ તો પગ તૂટે તેવી રસ્તાની હાલત છે, છતાંય આરએનબી વિભાગ ધ્યાન આપતું નથી. નસવાડી આરએનબી વિભાગમાં આવેલ ડેપ્યુટી ઇજનેર જાતે મુલાકાત લે પ્રશ્નો હલ કરે તેવી માંગ ઉઠી છે. અગલા રખા પઠાણ, ચેડેસ ટીવી, નસવાડી. કેવા માંગે છે? એ તો બધું છે, પણ આપણા રસ્તાનો બહુ ખરાબ છે એટલે શું કરીએ છે? ઓકે ઓકે ઓકે. હવે આપણી પાસે એક બીજા ભાઈ છે બાઇકવાળા, એમની પાસે જાણવા માંગીએ કે આ રોડ રસ્તો છે એ ક્યારનો ખરાબ છે, કેવી કેવી તકલીફ પડે, મુશ્કેલી પડે એ એમની પાસે જાણવા માંગીએ. આ ભાઈ નું શું નામ છે તમારું? ભાઈ કિશન. કિશનભાઈ, તમારું ગામ? તળાવ. આ જ ગામ છે એમ ને? હા. તો તમે આ રસ્તા વિશે, રોડ વિશે તમે શું કહેશો? કેવી કેવી તકલીફ પડે લોકોને, ગામ લોકોને, બધાને, તમને, બધાને બોલો. હવે તકલીફ તો શું છે, આ રસ્તા તો આપણે જોઈએ જ છે. જ્યારે ચોમાસુ ચાલુ થાય ત્યારનું ચોમાસુ જ્યાં લગીન પતી ના જાય ત્યાં લગીન આપવા આખા ગામવાસીનો આ તકલીફ છે કે બરાબર બજાર જવા આવવા એ બી તકલીફ છે. આજે મારો છોકરો આ બીમાર છે, એને દવાખાને લઈ જાઉં છું. બરાબર, ક્યાં લઈ જાઓ તમે એને? દવાખાને કડુલી. કડુલી મોડી. તો તારે તમારે એવું ઇમરજન્સી કામ પડ્યું, કોઈ બી તબિયત ખરાબ હોય, કોઈ નહીં, કોઈ ડિલિવરી વાળો હોય, કોઈ બી એવું કોઈ ઇમરજન્સી કામ પડ્યું તો અહીં ગાડી આવે ખરી? અહીંયા ઇમરજન્સી નહીં આવે તો કેવી રીતે લઈ જાઓ તમે? બાઇક થી. બાઈક થી? અને બાઈક પેદલ ઉસકીને લઈ જવું? ઉસકીને લઈ જવું પડે. બાઈક બી ના જાય તો પછી ઉસકીને પછી ત્યાં ત્યાં દારસીમ લઈ જવું પડે. એટલે આવી તકલીફ છે. તમે તો તમે સરકારશ્રીઓને શું કહેશો? તમે આજે તંત્રને શું કહેશો રોડ વિશે? આ રોડ વિશે